ગુજરાતી ફિલ્મ અને ટીવી નાટકના દિગ્ગજ અભિનેતા અરવિંદ રાઠોડનું નિધન થયું. હિન્દી ફિલ્મોમાં એક સમયે પ્રાણનો નામનો સિક્કો ચાલતો હતો, તેમ ગુજરાતી ફિલ્મોના વિલનમાં એવો જ દબદબો અરવિંદ રાઠોડે રાખ્યો. અઢળક ફિલ્મ નાટકો અને કેટલીક ધારાવાહિકોમાં કામ કરનાર અરવિંદ ગોહિલ રાઠોડનું આજે નિધન થયું. ગુજરાતી રંગભૂમિ અને ચિત્રપટના અભિનેતા દિગ્ગજ કલાકારના નિધનથી ગુજરાતી ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાઈ ગયો. તેઓના પિતા દરજી ગામના વ્યવસાય સાથે સંકળાયેલા હતા, પરંતુ પિતાની વ્યવસાય સ્વીકારવાને બદલે શાળા કોલેજમાં અભિનય અને અન્ય પ્રવૃત્તિની કરી અનેક ઇનામો મેળવી ચૂકેલા અરવિંદ રાઠોડે ચૂપચાપ નાટકોમાં કામ કરવાનું શરૂ કરી દીધું. અરુણા ઈરાનીના પિતા એફઆઈઆર ઈરાનીના નાટક મોટા ઘરની વહુમાં ભૂમિકા કર્યા બાદ અમદાવાદમાં કેટલાક નાટકોમાં અભિનય કર્યો. 1967-68માં વિનોદ જાનીના નાટક પ્રેરિત પ્યુ ને પાનેતરના કારણે તેઓ મુંબઈ આવવાનું સપનું થયું. ગુજરાત સમાચારના અખબારો છબીકાર તરીકે પણ એક્ટિવ, ફિલ્મ જગતમાં છબીકાર તરીકે ગુમતા હતા. દરમિયાન રાજ કપૂરે તેઓને જોયા અને મેરા નામ જોકર એક નાનકડી ભૂમિકા આપીને ત્યારથી ફિલ્મના પડદા સાથે તેઓ જોડાયા હતા.